गुड मॉर्निंग फ्रेंड्स, माय नेम इज संगीता पटेल, असम एक विद्यालय किल्ला पायली, सब्जेक्ट इंग्लिश, स्टैंडर्ड 6, यूनिट नंबर 2, एक्टिविटी नंबर 7। नीचे ना वाक्य सांभळो अने वांचो। तो विद्यार्थी मित्रों, अहीं वाक्य आपेला छे ए हुं संभळावीश, ते तमारे सांभळवाना छे अने वांचवाना छे। जया एंड आई प्ले कबड्डी यस्टरडे। जया एंड आई एटले जया अने हुं प्ले कबड्डी यस्टरडे। यस्टरडे एटले के गई काले, अने कबड्डी एटले कबड्डी रम्या, प्ले एटले के रमवू। तो गई काले जया अने हुं कबड्डी रम्या। पछी अहीं शब्द आपेलो छे बिफोर, एटले के पहला, एटले के यस्टरडे आव्यु एटले अहीं शब्द आवशे पहला। बीजुं वाक्य जोईए, मोहन एंड राधिका आर सिंगिंग अ भजन इन ध एसेम्बली। એસેમ્બલી એટલે કે હોલ। અહીં આપેલું છે નાવ એટલે કે હાલ। મોહન અને રાધિકા આર સિંગિંગ એટલે કે ગાવ, ને ભજન અ ભજન, તો ભજન ગાવ। તો મોહન અને રાધિકા સભામાં એટલે હોલમાં ભજન ગાઈ રહ્યા છે। ગાઈ રહ્યા છે એટલે કે હાલ ચાલુ છે, એટલે અહીં આપેલું છે નાવ। નરેન્દ્ર ઈશ डेकोरेटिंग हिज क्लास फॉर ध इंडिपेन्डन्स डे। पछी नाव एटले के हालमां। नरेन्द्र इज डेकोरेटिंग हिज क्लास फॉर ध इंडिपेन्डन्स डे। इंडिपेन्डन्स डे एटले के स्वतंत्र दिवस। तो स्वतंत्र दिवस नरेन्द्र डेकोरेटिंग एटले के सुशोभित करवो, क्लास एटले के वर्ग। नरेन्द्र स्वतंत्रताना दिवस माटे पोतानो क्लास સુશોભિત કરી રહ્યો છે। કરી રહ્યો છે એટલે કે શું? તો નાવ એટલે કે હાલ કરી રહ્યો છે। પછી બીજું વાક્ય જોઈએ, મેનકા સેલિબ્રેટેડ હર બર્થડે લાસ્ટ ફ્રાઈડે। લાસ્ટ ફ્રાઈડે એટલે કે છેલ્લા શુક્રવારે, લાસ્ટ ફેબ્રુઆરી, સોરી અહીં ભૂલ થઈ છે। મેનકા સેલિબ્રેટેડ હર બર્થડે લાસ્ટ ફેબ્રુઆરી એટલે કે ગયા ફેબ્રુઆરીમાં। તો મેનકા સેલિબ્રેટેડ, સેલિબ્રેટેડ એટલે કે ઉજવવું, અને બર્થડે એટલે કે જન્મદિવસ। તો મેનકા તેનો જન્મદિવસ ગયા ફેબ્રુઆરીમાં ઉજવ્યો હતો। ગયા ફેબ્રુઆરીમાં એટલે કે આગળ વીતી ગયું છે, એટલા માટે શું આવશે? બિફોર એટલે કે પહેલા। પછી જયેન્દ્ર ઇઝ રાઇટિંગ એન એશે ઇન ઇંગ્લિશ। જયેન્દ્ર ઇઝ રાઇટિંગ, રાઇટિંગ એટલે કે લખવું, અને એશે એટલે કે નિબંધ, ઇન ઇંગ્લિશ એટલે કે ઇંગ્લિશમાં। જયેન્દ્ર ઇંગ્લિશમાં નિબંધ લખે છે, તો શું આવશે? નાવ એટલે કે હાલમાં। મિસિસ પરમાર ક્લોક્ડ રોટી, સોરી કુક્ડ રોટી સબ્જી ફોર ગેસ્ટ। ગેસ્ટ એટલે કે મહેમાન, અને રોટી સબ્જી એટલે રોટી, રોટલા અને શાક। કુક્ડ એટલે કે બનાવવું, રાંધવું। તો મિસ્ટર પરમાર, સોરી મિસિસ પરમાર એટલે શ્રીમતી પરમારે મહેમાન માટે રોટી અને સબ્જી રાંધ્યા, એટલે તે પહેલા, એટલે કે શું થશે? બિફોર એટલે કે પહેલા। સરોજબેન વોશ ક્લોથ્સ યરલી ઇન ધ મોર્નિંગ। વોશ એટલે કે ધોવું, ક્લોથ્સ તો કપડાં ધોવા। સરોજબેન યરલી ઇન ધ મોર્નિંગ એટલે કે વહેલી સવારે। તો સરોજબેન વહેલી સવારે કપડાં ધોતા, એટલે ધોતા એટલે કે બિફોર એટલે કે પહેલા। ડોક્ટર મહેતા ઇઝ એક્ઝામિનિંગ અ એક્ઝામિનિંગ પેશન્ટ એટ હિઝ હોસ્પિટલ। એક્ઝામિનિંગ એટલે તપાસ કરવી, પેશન્ટ એટલે કે દર્દી, અને ઇઝ હોસ્પિટલ એટલે હોસ્પિટલમાં। ડોક્ટર મહેતા હોસ્પિટલમાં દર્દીની તપાસ કરતા, એટલે કે નાવ એટલે હાલ। પછી જોઈએ, હવે નીચેના વાક્યનો આ પ્રમાણે બિફોર અથવા નાવમાં વર્ગીકૃત કરો। તો વિદ્યાર્થી મિત્રો, અહીં વાક્યો આપેલા છે એને આપણે વાક્ય સમજીએ, અને પછી ત્યાં બિફોર કે નાવમાં આપણે વર્ગીકૃત કરવાના છે। તો રિપલ એન્ડ હેતલ પ્રિપેર રંગોળી। પ્રિપેર એટલે કે તો તૈયાર કરવું, અને રંગોળી એટલે કે રંગોળી। તો
रिपल अने हेतल रंगोली तैयार करी तो शू आवशे अहीं बी4 तो अहीं आवशे बी4। पछी बीजो वाक्य जीगर एंड जिगीसा आर स्कीपिंग रोप एटले के दोरडा छोड़ीने जता रह्या। जीगर अने जिगीसा दोरडा छोड़ीने जता रह्या एटले के नाव એટલે હાલ। પછી પ્રકાશ ટ્રાવેલ બાય સાયકલ તો પ્રકાશે સાયકલ દ્વારા પ્રવાસ કર્યો એટલે બી4 અહીંયા આવશે બી4। પછી 4 જાવેદ કવર્ડ ધ ઓપન ફ્રૂટ્સ જાવેદે ઓપન ફ્રૂટ્સ એટલે ખુલ્લા ફળો કોવર્ડ એટલે કે આવરી લેવું તો જાવેદે ખુલ્લા ફળો આવરી લીધા તો શું આવશે બી4। નંબર 5 દેવાંગી ઇઝ પ્રેક્ટિસિંગ ગરબા દેવાંગી ઇઝ પ્રેક્ટિસિંગ ગરબા એટલે કે પ્રેક્ટિસિંગ એટલે પ્રેક્ટિસ કરવી સેની ગરબા એટલે ગરબા દેવાંગી ગરબાની પ્રેક્ટિસ કરી રહી છે એટલા માટે શું આવશે નાવ। નંબર 6 નીરવ એન્ડ જાનકી હેલ્પ તન્વી નીરવ અને જાનકી હેલ્પ તન્વી એટલે કે નીરવ અને જાનકીએ તન્વીની મદદ હેલ્પ એટલે કે મદદ કરી તો શું આવશે તો મદદ કરી હેલ્પ એટલે કે મદદ કરી હતી તો શું આવશે બી4 તો અહીં આવશે બી4। મિસ્ટર દેસાઈ અરેન્જ ધ પ્રોગ્રામ અરેન્જ એટલે કે ગોઠવણી અને પ્રોગ્રામ એટલે કે કાર્યક્રમ તો મિસ્ટર દેસાઈ એક કાર્યક્રમની ગોઠવણી કરી તો શું આવશે તો મિસ્ટર દેસાઈ એક કાર્યક્રમની ગોઠવણી કરી હતી અરેન્જ એટલે કે બી4 બી4। માય મધર ઇઝ રાઇટિંગ અ લેટર મારી માતા એક પત્ર લખી રહી છે એટલે શું આવશે તો નાવ એટલે વર્તમાન કાળ આવી જશે એમાં નાવ એટલે કે હાલ। આઈ વર્ક 3 કિલોમીટર્સ આઈ વર્ક એટલે કે ચાલવું અને 3 કિલોમીટર્સ એટલે 3 કિલોમીટર આઈ એટલે હું 3 કિલોમીટર ચાલ્યો તો શું આવશે બી4। વર્ક એટલે કે વીતી ગયું છે એટલા માટે શું આવશે બી4। આશિષ ભાઈ પાસ્ટેડ ફોટોગ્રાફ્સ પાસ્ટેડ અહીં ઈડી છે અહીં પણ ઈડી છે એટલા માટે અહીં બી4 આવે છે। આશિષભાઈ પાસ્ટેડ ફોટોગ્રાફ એટલે આશિષભાઈ ફોટોગ્રાફ પાસ્ટેડ એટલે કે ચોંટાડ્યો તો અહીં પણ બી4 આવશે। તો વિદ્યાર્થી મિત્રો એની અંદર વર્તમાન કાળ અને ભૂતકાળનો ઉપયોગ થયો છે તે તમારે ટેન્સ કરાવેલા છે એની અંદર બધું આવી જ ગયું છે। વર્તમાન કાળની અંદર આઈએનજી લાગેલું હોય છે અને ભૂતકાળની અંદર પાછળ ઈડી લાગેલું હોય છે। હવે જોઈએ આપણે નીચેના શબ્દો ટીઈઆર ઈઆર કે ઓઆર લગાવીને પૂરા કરો તો અહીં શબ્દ આપેલા છે એની અંદર બંધ બેસતો શબ્દ આપણે લગાવવાનો છે ટીઈઆર ઈઆર અને ઓઆર તો શું છે DOCT એટલે ડોક ટર તો અહીં શું લાગશે તો ઓ આર ડોક્ટર પછી ટીચર એટલે શું આવશે સી ટી એ સી એચ ઈ આર તો અહીં આવશે ઈઆર પછી ફોટોગ્રાફ અહીં ફોટોગ્રાફ આપેલું છે તો શું આવશે ફોટોગ્રાફર તો અહીં પણ ઈઆર આવશે પછી પોર્ટ એટલે શું આવશે પોર્ટર એટલે TER પોર્ટર પછી એન્જિનિયર એન્જિનિયર એટલે અહીં શું આવશે ER અહીં ઓફિસ ઓફિસનું ઓફિસર એટલે કે ER પછી શોપકીપર કીપર એટલે અહીં પણ ER કન્ડક્ટર તો અહીં શું આવશે OR તો કન્ડક્ટર કાર્પેન્ટર એટલે અહીં આવશે TER ડ્રાઈવર તો ડ્રાઈવર એટલે ER
પછી ફ્રૂટ સેલર, તો અહીં આવશે સેલર એટલે કે ઈ આર, એક્ટર એટલે એક્ટર બોલાય એટલા માટે ઓ આર આવશે એક્ટર। તો વિદ્યાર્થી મિત્રો અહીં શબ્દો આપેલા છે એ તમારે બોલવાના છે, ઉચ્ચાર કરવાનો છે અને જે શબ્દ લાગે એવી રીતે આ તમારે તમારી ઇંગ્લિશની નોટબુકની અંદર લખવાનું છે। થેન્ક યુ।